नमस्ते मित्रों, आज आपणे सपुष्पी वनस्पतिना कूल मेनिस्पर्मेसीनो अभ्यास करीशुं। आ फोटो में जे देखाई रही छे एक वेल छे, जे वेवड़ी वेल अथवा तो वसन वेलो तरीके ओळखाय छे। ए मेनिस्पर्मेसी कूळनी खूब ज सामान्य गुजरात भर में जोवा मळती वनस्पति छे। तो मेनिस्पर्मेसी कूळ जे छे एनी विश्वमां लगभग 70 प्रजाति अने 400 जेटली जातिओ जोवा मळे छे। मोटा भागे विश्ववृत्तीय प्रदेशों में पथरायेली है। भारत में 7 प्रजाति अने 20 जेटली जाति जोवा मळे, तथा गुजरात में 6 प्रजाति अने 8 जेटली जातिओ जोवा मळे छे। हवे जोईशुं आपणे वर्गीकरण। तो मेनिस्पर्मेसी कूळ वनस्पतिओनो कूळ छे, एटले सृष्टि वनस्पति विभाग स्पर्मेटोफाइटा जे बीजधारी वनस्पतिओ छे, ए उपविभाग आवृत बीजधारी एटले के एंजियोस्पर्म्स, वर्ग द्विदळी, उपवर्ग मुक्तदला, श्रेणी पुष्पाशन पुष्पी अने गोत्र रेनेल्सनुं कूळ छे मेनिस्पर्मेसी। हवे जोईए स्वरूप विशे। तो आ कूळनी जेटली पण वनस्पतिओ छे ए मोटा भागे नबळा प्रकांडवाळी वळवेल छे। वळवेल कोने कहीशुं के जेमां प्रकांड पोते आधारने विटळाईने આગળ વધતું હોય, એટલે કે સૂર્યપ્રકાશની સામે પર્ણોને ગોઠવી શકે એ રીતે વનસ્પતિ પોતાને આરોહણ કરીને ઉપર સુધી લઈ જાય, એવા નબળા પ્રકાંડવાળી વળવેલ ક્યારેક જ ક્ષુપ, ભાગ્યે જ વૃક્ષ સ્વરૂપે, જે ખૂબ નાના હોય પણ એ રેર કેસીસ છે, ભારતમાં તો નથી જોવા મળતા। ભારતમાં આ કુળમાં મોટાભાગે બધી જ વેલાવાળી વનસ્પતિઓ છે। પર્ણો કેવા છે? તો પર્ણો જે તમને આ ફોટામાં જે દેખાઈ રહ્યું છે, એક જ પર્ણ ફલકવાળું સાદું પર્ણો, એટલે કે પર્ણો સાદા, ઉપર્ણો હોતા નથી એટલા માટે અનુપર્ણીય, એક ગાંઠ ઉપર એક જ પર્ણ, એટલે એકાંતરિક રીતે ગોઠવાયેલા પર્ણોનો દાવેલો છે એટલા માટે સદંડી પર્ણો, અને બહુશીરી જાલાકાર, એક બે મોટી શીરાઓ જે છે એને જોશો તમે, બહુશીરી જાલાકાર શીરા વિન્યાસ તમે સારી રીતે જોઈ શકો। પુષ્પ વિન્યાસ કેવો છે? તો પુષ્પ વિન્યાસ મોટાભાગે પરિમિત છે, જે સમૂહમાં પરિમિત પુષ્પો ઉત્પન્ન કરે, પણ ક્યારેક અપરિમિત પુષ્પો કાષ્ઠમય પ્રકાંડમાંથી વિકાસ પામતા દેખાય। આ તમે પ્રકાંડને જોશો તો આ જે વનસ્પતિ જે દર્શાવી છે એ ગળો નામની વનસ્પતિ છે, ટીનોસ્પોરા કોર્ડિફોલિયા, જેને સામાન્ય રીતે અત્યારે ગિલોય નામથી ખૂબ જ ચર્ચામાં છે એ વનસ્પતિ। તો આ વનસ્પતિમાં તમે જોશો તો જે જૂનું અને જાડું પ્રકાંડ છે થોડું કાષ્ઠીય બન્યા પછી ત્યાંથી પુષ્પો સીધા કાષ્ઠમય પ્રકાંડમાંથી પુષ્પ વિન્યાસ ઉત્પન્ન થયેલો આપણને દેખાય છે। પુષ્પોની વાત કરીએ તો પર્ટિક્યુલર જે પુષ્પો જે છે નાના નાના, હવે આમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીં પુષ્પો એકલિંગી છે। એકલિંગી પુષ્પનો અર્થ થાય પુષ્પોમાં બે લિંગી ચક્ર હોય, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર। પુષ્પમાં બેમાંથી માત્ર એક જ લિંગી ચક્ર આવેલું હોય અને બીજું ગેરહાજર હોય ત્યારે એકલિંગી પુષ્પ કહેવાય। આ આપણને જે ફોટો દેખાઈ રહ્યો છે એમાં આ બધા જે મોટા મોટા ભાગો કંઈ છે આ પુંકેસરો છે, એક બે ત્રણ ચાર પાંચ આ પુંકેસરો છે, પણ અહીં સ્ત્રીકેસરની ગેરહાજરી છે એટલે માત્ર પુંકેસરો છે, સ્ત્રીકેસરો ગેરહાજર, એટલે લિંગી ચક્ર એક જ છે, એક લિંગી પુષ્પવાળો આ પુષ્પ વિન્યાસ છે। આગળ ફરીથી જોઈશું ત્યારે કદાચ માદા પુષ્પ પણ તમને જોવા મળશે। તો ક્યાં તો નર પુષ્પ હોય, જ્યારે પુંકેસરો આવેલા હોય ત્યારે આપણે નર પુષ્પ તરીકે ઓળખશું, અને સ્ત્રી કેસરો આવેલા હોય ત્યારે આપણે એને માદા પુષ્પો તરીકે ઓળખશું। તો પુષ્પો એકલિંગી છે અને વનસ્પતિ દ્વિગૃહી છે। દ્વિગૃહી વનસ્પતિનો અર્થ થાય કે એક વનસ્પતિ જે ઉગેલી છે એના ઉપર માત્ર નર પુષ્પ આવશે, અન્ય કોઈ બીજી વનસ્પતિ ઉપર માદા પુષ્પો હશે, એટલે કે બંને પ્રકારના લિંગી ચક્રો બે જુદી જુદી વનસ્પતિ ઉપર જ્યારે આવતા હોય ત્યારે વનસ્પતિના બે ઘર એટલે કે દ્વિગૃહી વનસ્પતિઓ કહેવાય। વજ્રપત્રો દલપત્રોના કદ સમાન હોવાથી નિયમિત પુષ્પો છે। અહીં જોઈશું તો આપણે પુંકેસરોની સંખ્યા આપણે ગણી જોઈએ તો 6 હતી, એટલે 3ના ગુણાંકમાં છે, ક્યારેક વજ્રપત્રો દલપત્રો 3 અથવા 6 છે। સો ત્રિ અવયવી પુષ્પો છે, અધોજાયી પુષ્પો છે, અપૂર્ણ પુષ્પ કહીશું કેમ કે એકલિંગી ચક્ર ગેરહાજર છે, કદમાં નાના પુષ્પો છે અને લીલા રંગના, અહીં તમે જોશો તો લીલો રંગ અથવા તો પુંકેસરોમાં અથવા તો અહીંયા થોડો ઝાંખો પીળો રંગ દેખાય પણ લીલો રંગ છે, પીળાશ પડતો લીલો રંગ આપણને જોવા મળશે। હવે આપણે બંને પ્રકારના પુષ્પોને અલગ અલગ અભ્યાસ કરવો પડશે। તો પહેલાં જોઈએ નર પુષ્પો, જેને ઇંગ્લિશમાં આપણે મેલ ફ્લાવર તરીકે ઓળખશું। તો
नर पुष्पोनी अंदर आपणे जोईशुं पहेला वज्रपत्रो केटला छे। वज्रपत्रोमां वज्रचक्रनो अभ्यास करती वखते जोईए तो वज्रपत्रो त्रण अथवा छ छे, त्रण होई शके अथवा तो छ। तो अहीं तमे जुओ के एक बे पाछळ एक हशे ने आ बीजो उपरथी ढंकातो कवर, एटले જ્યારે છ હોય ત્યારે ત્રણ ત્રણના બે ચક્રમાં ગોઠવાયેલા હોય, અને એનો કલિકાંતર વિન્યાસ જે છે આચ્છાદિત પ્રકારનો છે। એ જ રીતે જોઈએ તો દલપત્રો કેટલા, તો દલપત્રો છ છે। અહીં જે છે દેખાય છે ભાગ આર્યો દલપત્રો છે, અહીંયા પણ તમે ધ્યાનથી જુઓ તો દલપત્રો। તો દલપત્રોની આપણે ગણતરી કરીએ તો દલપત્રો આપણને છ જોવા મળે છે, ત્રણ ત્રણના બે ચક્રમાં ગોઠવાયેલા હોય, મુક્ત છે, દલપત્રો એકબીજાથી મુક્ત છે, અને કલિકાંતર વિન્યાસ એનો આચ્છાદિત પ્રકારનો છે। પુંકેસરો કેટલા, પુંકેસરો છ છે, જેમ આપણે પહેલાં ગણી જોવા, એક બે ત્રણ ચાર પાંચ છ, આ ભાગ જે દેખાય આ આ એક બે ત્રણ આ રીતે દેખાય, અને નીચેથી આ બીજું ચક્ર દેખાય એ દલપત્રો, પણ આ લંબાયેલા ભાગો જે છે એ આપણા પુંકેસરો। પુંકેસરો છ છે, બધા જ પુંકેસરો એકબીજાથી મુક્ત છે, ત્રણ ત્રણના બે ચક્રમાં ગોઠવાયેલા। હવે એક બે ત્રણ આ એક ભ્રમી બનાવે, એક બે ત્રણ આ એક બીજી ભ્રમી બનાવે, એટલે કે ત્રણ ત્રણના બે અલગ અલગ ચક્રમાં ગોઠવાયેલા છે। પરાગાશયો કેવા છે, તો દ્વિકોટરીય લંબવર્તી સ્ફોટનવાળા છે। સ્ત્રીકેસર હશે નહીં એમાં, પણ સ્ત્રીકેસર માટે આપણે માદા પુષ્પોનો અભ્યાસ કરવો પડશે। એટલે જ્યારે નર પુષ્પો આવશે ત્યારે ત્યાં સ્ત્રીકેસરની સંખ્યા શૂન્ય, પણ માદા પુષ્પો આપણે જોઈએ। માદા પુષ્પ જોતી વખતે પણ આપણે યાદ રાખવાનું કે વજ્રચક્ર અને દલચક્ર તો સમાન જ રહેશે, પણ માદા પુષ્પ કેવું દેખાય એ જોઈશું આપણે। તો આ ફોટો જે છે અહીંયા આપણને માદા પુષ્પ જોવા મળે છે। હવે માદા પુષ્પને તમે ધ્યાનથી જોશો તો આ જે ભાગ છે એક બે ત્રણ, આ એક બે ત્રણ, એટલે આ સ્ત્રીકેસરો છે, પણ અહીં આગળના ફોટામાં જોયેલા પુંકેસરો ગેરહાજર છે। સો આ માદા પુષ્પ છે, માત્ર સ્ત્રીકેસર જોવા મળશે, પુંકેસર અહીં ગેરહાજર છે। સ્ત્રીકેસરોની સંખ્યા મેનિસ પરમેસી કુળમાં ત્રણથી છ જેટલી હોઈ શકે। અહીં તમે જોઈ શકો કે ત્રણ ત્રણ આપણને દેખાય છે, બીજા સહી ઉદ્વસ્ત છે, એક કોટરીય અંડક જેમાંનું એક કોટરીય અને અંડક બે જેમાંનું એક અવિકસિત રહે અને માત્ર એક જ વિકાસ પામશે, જરાયુ વિન્યાસ અહીં ચર્મવર્તી છે। ફળ કેવા પ્રકારનું હોય, તો આ ફળ આપણને દેખાય છે, આ ગળોની વેલ છે અને ગળોના ફળ લાગેલા આપણને દેખાય છે। પહેલાં જે ફોટો આપણે વાત કરી એ વેબડી વેલ, આ અહીં તમે જોઈ શકો કે પ્રકાંડ વીંટળાયેલો છે એટલે વળવેલ, અને આ એના કાળા રંગના ફળ। તો આવા ફળ જે છે આ કુળની અંદર ક્યાં તો અષ્ટિફળ હશે અથવા તો ચર્મ ફળ હશે। તો ચર્મ ફળ તમે જોઈ શકો છો ફોટામાં। બીજ કેવા હોય, તો મિત્રો બીજ ખૂબ જ મહત્વનું લક્ષણ છે આ કુળનું। જે રીતે ફળ જે આપણે જોયા હતા એ ફળ પાકા થઈ જાય, એકદમ પાકી જાય, તે પાકા ફળોમાંથી આવું આપણને બીજ મળે, તો આ બીજ છે। તો બીજ કેવા છે, કદમાં નાના ઘોડાની નાળ આકારના ગર્ભવક્રીય, એટલે આ જોશો તો આ ઘોડાના પગમાં જે પેલી નાળ ફિટ કરવામાં આવે એ પ્રકારના બીજ છે। તો મેનિસ પરમેસી કુળનું કોઈ પણ વનસ્પતિ એનું કોઈ પણ ફળ લઈ લો તો એની અંદરથી આવા વક્રીય બીજ જ મળે, અર્ધચંદ્ર આકારના, ઇંગ્લિશમાં આને હાફ મૂન સીડ ફેમિલી પણ કહેવામાં આવે છે। તો આ વિશિષ્ટ પ્રકારના બીજ જે હંમેશા ઘોડાની નાળ આકારના વક્રીય હશે। પુષ્પીય સૂત્રો જોઈએ તો બે અલગ અલગ પુષ્પીય સૂત્રો લખવા પડશે આપણે, નર પુષ્પનું અલગ, માદા પુષ્પનું અલગ। નિયમિત પુષ્પ છે, પણ આ સિમ્બોલ જુઓ, એકલિંગી પુષ્પ મેટન પાટન, આ નર પુષ્પ સૂચવે વજ્રચક્ર, એટલે કે કે વડે દર્શાવીએ આપણે ત્રણ વત્તા ત્રણ, દલચક્ર ત્રણ વત્તા ત્રણ બે ચક્ર હોય, અને પુંકેસર ચક્ર, પુંકેસરો આપણે છ ગણ્યા હતા પણ ત્રણ અને ત્રણના બે ચક્ર હોય। એ જ રીતે માદા પુષ્પ જોઈએ તો લગભગ એવું જ છે કે નિયમિત પુષ્પ છે, આ સ્ત્રીકેસર દર્શાવતું ચિહ્ન છે, બાકીનું બધું સમાન છે, પણ એના બદલે અહીં જી આવશે, એ અહીં ગેરહાજર છે, માત્ર જી છે, જી થ્રી અથવા થ્રી ટુ સિક્સ જે આવતું હોય। તો આ મેનિસ પરમેસી કુળની જ એક વનસ્પતિ મેનિસ પરમમ કેનાડેન્સ એનું આ આપણે ફ્લોરલ ડાયાગ્રામ એટલે કે પુષ્પીય આકૃતિ રજૂ કરી છે, બે બનશે, એક નરપુષ્પનું બીજું માદા પુષ્પનું, બરાબર। નરપુષ્પમાં કેન્દ્રમાં જોઈ શકો તમે નર પુંકેસરોની સંખ્યા દર્શાવતું ચિહ્ન, પછી બહાર જતા જાઓ એમ ચક્ર ગણતા જાઓ તો
દલ ચક્ર 3/3 અને વજ્ર ચક્ર પણ 3/3 આપણે જોઈ શકીએ. સૌથી બહારનું ચક્ર 1 2 3, ફરીથી 1 2 3, આ વજ્ર ચક્ર સૂચવે. 1 2 3, 1 2 3, આ દલ ચક્ર સૂચવે. ફરીથી ગણે તો 1 2 3, 1 2 3, આ કોકેસરો સૂચવે. બરોબર, સ્ત્રીકેસરો અહીંયા ગેરહાજર છે, પણ સ્ત્રીકેસરો આપણે અહીંયા જોઈ શકીએ, બાકી બધું સમાન હોવાનું. તો આ રીતે પુષ્પીય આકૃતિ તૈયાર થાય. હવે આ કુળની કેટલીક જાણીતી વનસ્પતિઓ જેની ઓળખાણ હોવી જરૂરી છે. દરેક કુળની કેટલીક વિશિષ્ટ વનસ્પતિઓ આપણે ઓળખવી જોઈએ. ખૂબ જ સામાન્ય જાણીતી આ વેલ છે, પહાડ વેલ અથવા તો પાઠામૂળી કહેવાય. ગુજરાતભરમાં લગભગ કચ્છ સિવાય બધે જ જોવા મળે છે. ખૂબ સામાન્ય અને જાણીતી છે. ઘરની આજુબાજુમાં તપાસ કરશો તો આ વેલ મળી આવશે. તો નબળા પ્રકાંડવાળી વળવેલ આપણને ખ્યાલ આવી જાય કે પ્રકાંડ નબળું છે, સાદા પર્ણો, અને આ જે કંઈક દેખાય છે આ ફળ છે. પણ ફળ સાથેનો આ ભાગ શું, તો આ નિપત્ર છે. પર્ણો જુદા પણ નિપત્ર ખૂબ મોટા હોય, એમાં પર્ણ સદસ્ય નિપત્રો છે અને ફળ લાગેલા છે, એટલે ઓબ્વિયસલી આ માદા પુષ્પમાંથી તૈયાર થયેલા ફળ છે. તો ઔષધીય વનસ્પતિ પણ છે પહાડવેલ અથવા તો પાઠામૂળી, જે સિઝામ્પેલોસ પરેરા તરીકે ઓળખાય છે. બીજી વનસ્પતિ જે આપણે શરૂઆતમાં વાત કરી હતી, વેવડી વેલ અથવા તો વસનવેલ, આ એના પર્ણો, આ એનું પ્રકાંડ અને આ એના ફળ આપણે જોઈ શકાય છે. એ કોક્યુલસ હિરસુટસ તરીકે ઓળખાય છે. ગિલોય તરીકે જાણીતી ખૂબ જ મહત્વની વનસ્પતિ. આ ગળો લખ્યું છે અહીંયા, કંઈક સ્પેલિંગ ટાઈપિંગ એરર છે. ગળો અહીં દક્ષિણ ગુજરાત વલસાડમાં ઘામોળિયા તરીકે પણ ઓળખાય છે, જે બોટનિકલી ટીનોસ્પોરા કોર્ડિફોલિયા વનસ્પતિ છે. સંસ્કૃત નામ એનું ગિલોય છે, હિન્દી નામ ગિલોય છે. સંસ્કૃતમાં એને અમૃતા કહેવાય, હિન્દી નામ ગિલોય છે અને